મજામાં આપણું ધોરણ 9 અને 10મું ચેપ્ટર છે સરકારના અંગો. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી માહિતી મેળવી ગયા છીએ, જેમાં ખાસ કરીને જે આપણી આપણે દેશની જે સંસ્થાપન વ્યવસ્થા છે, સંચાલન વ્યવસ્થા છે, એ છે આપણી લોકશાહી. અને લોકશાહીના મુખ્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે કેન્દ્ર સરકારે પણ એક સંઘ રાજ્ય છે, એટલે કે ભારત દેશ એ અલગ અલગ રાજ્યોનું બનેલું છે, એટલે કે રાજ્યોમાં પણ અલગ એક પ્રવર્તિત સરકારો ચાલે છે. આ સરકારમાં પણ એવી જ રીતે મુખ્ય 3 ભાગ છે, ધારાસભા, ન્યાયતંત્ર અને કારોબારી. હવે ધારાસભામાં કેન્દ્ર કક્ષાએ આપણે જોઈ ગયા સંસદ, સંસદના 2 ગૃહો લોકસભા અને રાજ્યસભા. તો રાજ્ય કક્ષાએ જે ધારાસભા છે એમાં મુખ્ય આવે છે વિધાનસભા અને વિધાન પરિષદ. એના વિશે આપણે અત્યારે ચર્ચા કરીએ. કેન્દ્ર સરકારની જે વાત હતી એમાં આપણે સંસદ વિશે જોઈ ગયા. સંસદમાં લોકસભા અને રાજ્યસભાના ન્યૂનતમ સભ્યો માટેના ન્યૂનતમ ધારાધોરણો આપણે જોઈ ગયા છીએ, કેટલા કેટલા સભ્યો હોય એ જોઈ ગયા છીએ, નિયમો શું છે, એના કાર્યો શું છે એ પણ આપણે જોઈ ગયા ધારાસભાના, સંસદના. ત્યારબાદ આપણે જોઈએ તો આપણે ખરડામાંથી કાયદો કઈ રીતે બને છે અને કયા કયા પ્રોસેસમાં કયા કયા ખરડાને કઈ કઈ રીતે પસાર થવાનું છે એ પણ આપણે વિસ્તૃત રીતે વાત કરી ગયા છીએ. ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે મિત્રો. જ્યારે પણ તમે એક જાગૃત નાગરિક તરીકે વાત કરતા હો અથવા તો એક નાગરિક તરીકે જ્યારે તમારી એજ થઈ જાય 18 વર્ષની, તમે જ્યારે મતાધિકાર મેળવો ત્યારે આ ચેપ્ટરથી તમે જો માહિતગાર હો, આ બાબતોથી, આ નોલેજથી જો તમે માહિતગાર હો, તો તમે તમારા પ્રતિનિધિ ચૂંટવામાં ખૂબ જ સારી રીતે સફળ નીવડો. અને આ પ્રતિનિધિ જ છે એ તમારું પ્રતિનિધિત્વ સરકારમાં કરશે અને એનાથી જ તમારા જે નિયમો છે આવતી પેઢી છે એના સુસંગત થઈને તમે વ્યવસ્થિત રીતે તમારું જે નાગરિકત્વ છે એ ભોગવી શકશો. હવે આપણે વાત કરીએ તો રાજ્ય કક્ષાએ ધારાસભાની આપણે ડિટેલમાં વાત કરીએ તો એમાં 2 પ્રકાર છે, વિધાનસભા અને વિધાન પરિષદ. દરેક રાજ્યને ધારાગૃહ હોય છે જેને વિધાનસભા કહે છે. વિધાનસભા એ નીચલું ગૃહ છે મિત્રો. વિધાનસભા એ નીચલું ગૃહ છે. હવે આપણે વાત કરીએ વિધાન પરિષદ, તો ધારાગૃહના બીજા ગૃહને વિધાન પરિષદ કહે છે. બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા જેવા રાજ્યોમાં 2 ગૃહ જોવા મળે છે. અમુક રાજ્યોમાં જે ધારાસભા છે એના 2 ગૃહ જોવા મળે છે, એક વિધાનસભા અને વિધાન પરિષદ. તો વિધાન પરિષદ જેમાં જોવા મળે છે એ કયા રાજ્યો છે, તો કે બિહાર છે, મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, યુપી, તમિલનાડુ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા જેવા રાજ્યો છે એને 2 ગૃહ જોવા મળે છે. ત્યાં ઉપલું ગૃહ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખાય છે. ઉપલું ગૃહ એ વિધાન પરિષદ અને નીચલું ગૃહ વિધાનસભાના નામથી ઓળખાય છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી, આપણા રાજ્યમાં એક જ ધારાગૃહ છે વિધાનસભા રાજ્ય કક્ષાએ, જેમાં વિધાન પરિષદ આવેલી નથી. જુદા જુદા રાજ્યોમાં વિધાનસભાના સભ્યોની સંખ્યામાં તફાવત જોવા મળે છે. જુદા જુદા રાજ્યોની વાત કરીએ તો વિધાનસભામાં જે સભ્યોની સંખ્યા છે એમાં તફાવત જોવા મળે છે. ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. ગુજરાતમાં અલગ સીટો વિધાનસભાની હોય છે, બીજે પણ અલગ સીટો હોય છે. બંધારણની જોગવાઈ મુજબ કોઈ પણ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી નહીં અને 500થી વધારે હોઈ શકશે નહીં. ગમે એટલું મોટું રાજ્ય હોય પણ વિધાનસભાની જે સીટો છે, વિધાનસભાના સભ્યોની જે સંખ્યા છે એ 500થી વધારે હોઈ શકે નહીં અને 60થી ઓછી ન હોઈ શકે. ગુજરાતમાં અત્યારે વિધાનસભામાં સભ્યોની સંખ્યા કુલ 182 છે. ગુજરાતમાં અત્યારે જે વિધાનસભાની જે સભ્યોની સંખ્યા છે 182 છે. અને વિધાનસભામાં મિત્રો સભ્યની લાયકાત શું છે એના વિશે વાત કરીએ તો જે કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને 25 વર્ષ કે તેથી વધારે વયની હોય અને અન્ય કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય. પ્રથમ દરેક બાબતમાં પ્રથમ પહેલી લાયકાત તો આ જ છે કે ભારતીય નાગરિકત્વ હોવું જોઈએ. ત્યારબાદ 25 વર્ષ કે તેથી વધારે વયની હોય અને કોઈ પણ પ્રકારે કાયદેસર કે કાયદેસર રીતે ગેરલાયક ઠરેલ ના હોય, એટલે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં એ સંડોવાયેલ ના હોય એવી વ્યક્તિ વિધાનસભ્ય તરીકે ઉમેદવારી કરી શકે. હવે વિધાનસભાનો સમયગાળો શું છે
આપણે જેવી રીતે લોકસભા અને રાજ્યસભાનો સમયગાળો જોઈ ગયા, લોકસભાનો સમયગાળો છે એ 5 વર્ષનો હોય છે, રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે, એવી જ રીતે રાજ્યકક્ષાએ જોઈએ તો વિધાનસભાનો સમયગાળો, તો વિધાનસભાનો સમયગાળો એક વિધાનસભા છે એ કાયમી ગૃહ નથી, એની મુદત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે. જો સામાન્ય સંજોગ હોય તો એમાં એની મુદત 5 વર્ષની હોય છે. વિધાનસભાનું મુદત પૂરી થતાં વિસર્જન થાય છે, વિધાનસભાની જે મુદત પૂરું થાય ત્યારે એનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલ છે એ રાષ્ટ્રપતિને ધારાસભાનું વિસર્જન કરવાની ભલામણ મોકલી અને રાષ્ટ્રપતિ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લાદે છે. અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી, કોઈ પણ બાબત અનુસાર સરકારની સામે વિરોધ ઊભો થાય છે, સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ નથી, ત્યારે રાજ્યપાલ અગર રાષ્ટ્રપતિને ધારાસભાના વિસર્જન કરવાની ભલામણ કરે, ભલામણ મોકલી આપે, અને જો રાષ્ટ્રપતિ એ વિધાનસભાને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસનને લાદે ત્યારે છે વિધાનસભાની મુદત છે એ વહેલી પૂરી થઈ જાય છે. રાષ્ટ્રપતિ શાસન લાદી શકે અને જે વિધાનસભાનું વિસર્જન છે એ કરી શકે છે રાષ્ટ્રપતિ, રાજ્યપાલ જ્યારે રાષ્ટ્રપતિને ભલામણ મોકલે ત્યારે. મિત્રો, તેવી જ રીતે આ સમય દરમિયાન રાજ્યપાલનું રાજ્યનું સંચાલન કરે છે. આ સમય દરમિયાન જ્યારે કટોકટીની સ્થિતિ એટલે કે રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યપાલ છે એ રાજ્યનું સંચાલન કરે છે, ના કે કારોબારી સમિતિ. વિધાનસભ્યો તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટી કાઢે છે. મિત્રો, વિધાનસભ્યો છે એ તેમનામાંથી જ વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે સ્પીકર અને નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. પક્ષના નેતા છે. ત્યારબાદ જે ઉપાધ્યક્ષ છે, નાયબ સ્પીકર, એ છે શંભુજી ઠાકુર. આ આપણા હાલના ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ છે. વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. મિત્રો, વિધાન પરિષદની વાત કરીએ છીએ, હવે વિધાનસભાની વાત નથી કરતા. વિધાન પરિષદ કે જે ઉપલું ગૃહ કહેવામાં આવે છે, રાજ્યની જે ધારાસભા છે એમાં ઉપલું ગૃહ કહેવામાં આવે છે અને અમુક રાજ્યોમાં સ્થાપિત છે. આ વિધાન પરિષદના સભ્યોમાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે, પછી નોંધાયેલા જે સ્નાતકો છે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે, નોંધાયેલા સ્નાતકો છે, ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો છે, મતદાર મંડળો દ્વારા ચૂંટાય છે. વિધાન પરિષદના સભ્ય તરીકે મિત્રો 30 વર્ષ કે તેથી વધારે વયનો ભારતીય નાગરિક હોવો જોઈએ છે અને વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. જેવી રીતે સંસદમાં રાજ્યસભા કાયમી ગૃહ છે, એવી જ રીતે રાજ્યકક્ષાએ ધારાસભામાં વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. રાજ્યસભાની માફક તેનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે, કારણ કે 6 વર્ષે આ રાજ્યસભાના જે સભ્યો હોય છે એની નિમણૂક એવી રીતે કરવામાં આવે છે કે જેથી મેક્સિમમ કોઈ વ્યક્તિ 6 વર્ષ સુધી સભ્ય તરીકે પોતાની જે સમયગાળો છે એ ભોગવી શકે અને ત્યારબાદ એને નિવૃત્તિ લેવી પડે. એવી જ રીતે આમાં પણ વિધાન પરિષદમાં પણ દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. તેના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. દર બીજા વર્ષે 1/3 એટલે કે 33% જેટલા સભ્યો. મિત્રો, રાજ્યને નક્કી કરવાનું હોય છે આ વિધાન પરિષદ રાખવી કે નહીં એ રાજ્ય નક્કી કરવાનું હોય છે. લોકસભાની માફક વિધાનસભા વધારે સત્તા ધરાવે છે. જેવી રીતે લોકસભા કેન્દ્ર કક્ષાએ સંસદમાં વધારે સત્તા ધરાવે છે, એવી જ રીતે રાજ્યકક્ષાએ છે એ વિધાનસભા વિધાન પરિષદ કરતાં વધુ સત્તા ધરાવે છે. તેમાં નાણાકીય અને સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. વિધાનસભામાં નાણાકીય અને સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલી આપવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતા તે ખરડો રાજ્ય માટે કાયદો બને છે. જે તે રાજ્યમાં જે ખરડો પસાર થાય છે વિધાનસભામાંથી,
અને તે જ રાજ્ય માટે તે જે તે ખરડો છે એ કાયદો બને છે. અહીંયા આપણે સરકારના જે મુખ્ય ત્રણ અંગો છે, એક ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એમાંથી જે ધારાસભા છે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ વિસ્તૃત રીતે આપણે જોઈ ગયા કયા ધારાસભાના કેટલા ગૃહો હોય છે. એક ગૃહી ધારાસભા હોઈ શકે, દ્વિગૃહી હોઈ શકે. કેન્દ્ર કક્ષાએ ધારાસભા કઈ રીતે હોય છે, સંસદ, એમાં લોકસભા અને રાજ્યસભા. ત્યારબાદ આપણે રાજ્ય કક્ષાએ પણ જોઈ ગયા વિધાનસભા, એમ વિધાનસભા, વિધાન પરિષદ, ધારાગૃહો, એના વિશે આપણે વિસ્તૃત માહિતી, એની એના સભ્યોની લાયકાત, એના સમયગાળો, એના કાર્ય કરવાની જે રીત, નાણાકીય ખરડો, બંધારણીય ખરડો, પછી સામાન્ય ખરડો કઈ રીતે આમાંથી આ ધારાગૃહોમાંથી પસાર થાય છે એના વિશે વિસ્તૃત વાત કરી ગયા. રાજ્યપાલની કાર્ય પદ્ધતિ વિશે વાત કરી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સરકારનું બીજું મહત્ત્વનું અંગ છે એટલે કે કારોબારી, કારોબારી કઈ રીતે કાર્યરત છે, કારોબારી શું છે, કારોબારીમાં કઈ કઈ વ્યક્તિઓનો સમાવેશ થાય છે, એની કાર્ય એની કાર્ય કરવામાં આવે છે, એના ઉપર શું નિયંત્રણો હોય છે, એ તમામ બાબતોની ચર્ચા આપણે હવે કારોબારીના પોર્શનમાં કરવાના છીએ. મિત્રો, આ ચેપ્ટર એઝ અ એક જાગૃત નાગરિક તરીકે તમને ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે આ ચેપ્ટર આગળ જઈને તમને એક સરસ અને વ્યવસ્થિત રીતે નાગરિકત્વ તમારું સમજાવશે. ત્યાં સુધી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કારોબારી છે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી આપણે વાંચતા રહીએ, અભ્યાસ કરતા રહીએ, જેથી તમારું જે નોલેજ છે એ વધુ ને વધુ સારું થાય. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.